विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। अगाउना वीडियो में आपणे कंपनीना प्रकारों विषे चर्चा करेली। आजे आपणे कंपनीनी स्थापना विधि, आपणे मर्यादा जोईली कंपनी विषेनी के कंपनीनी स्थापना लांबी अने खर्चाळ छे। कंपनीनी रचना अथवा स्थापना लांबी अने खर्चाळ छे, केम तो कोईपण कंपनी शुरू करवी होय तो कायदाकीय जोगवाईओनुं पालन करवुं पड़े छे, जुदा जुदा निष्णातोनी सलाह लई एमने फी चूकवी पड़े छे, एटले खर्चाळ छे, लांबो समय जतो होय छे, माटे लांबी अने खर्चाळ छे। तो अहीं आजे आपणे कंपनीनी स्थापना विधि विषे चर्चा करीशुं। तो कंपनीनी स्थापना विधि बे भाग में वेचवामां आवेली छे, एमां ए प्रवर्तन अने बी नोंधणीनुं प्रमाणपत्र मेळवानी विधि। तो प्रवर्तननी अंदर चार तबक्का छे, एमां कंपनीना प्रवर्तननो विचार, बराबर याद राखजो। नंबर बे प्राथमिक अने विगतवार चकासणी। नंबर त्रण साधनोनुं एकत्रीकरण। नंबर चार नाणाकीय व्यवस्था। त्यार पछी नोंधणीनुं प्रमाणपत्र मेळवानी विधि, એમાં છ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે। નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં છ બાબતો, નંબર એક આવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જેને કહેવાય, નંબર બે નિયમનપત્ર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, નંબર ત્રણ સંચાલકોની યાદી, નંબર ચાર સંચાલકોની લિખિત સંમતિ, નંબર પાંચ અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, અને છ कायदा पालननी जोगवाईओनुं निवेदन। मित्रों, आजे आपणे प्रवर्तन अंगेनी बाबतो जोईशुं, त्यार पछीना वीडियोमां नोंधणीनुं प्रमाणपत्र मेळवानी विधि बी भाग जोईशुं। आजे ए प्रवर्तन। तो प्रवर्तन कोने कही शकाय, सौथी पहेलो प्रश्न। प्रवर्तन एटले कंपनीने अस्तित्वमां लावानो विचार અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન। યાદ રાખજો, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન કહેવામાં આવે છે। હવે પ્રવર્તક કોને કહેવાય? પ્રવર્તન ઉપરથી પ્રવર્તક, પ્રવર્તક કોણ? પ્રવર્તક એટલે પ્રમોટર। તો કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર ને પ્રવર્તક કહે છે, એટલે કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવામાં આવે છે। એટલે પ્રવર્તક એટલે પ્રમોટર કોણ? જે પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિ, જેને આપણે પ્રવર્તક અથવા તો પ્રમોટર કહીએ છીએ। એક એક વાક્યમાં જવાબ આવે, પ્રશ્ન આવે, પ્રવર્તન એટલે શું, પ્રવર્તક એટલે શું, ખાસ ધ્યાન રાખજો મિત્રો। આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે। નીચેના ચાર મુદ્દાઓ આપણે જોયા, પ્રવર્તનના તબક્કામાં ચાર મુદ્દાઓ જે છે એ ચારે ચાર મુદ્દાઓનો વિચાર કરવો પડે। કોણે? પ્રવર્તકે, જેને કંપની સ્થાપવાનો વિચાર આવે છે, જે પ્રવર્તનના વિચારને અમલમાં મૂકે છે, તે પ્રવર્તકે ચાર બાબતોનો વિચાર કરવો પડે છે। એમાં સૌથી પહેલાં નંબર એક કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં આવશે। કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે, કોના મગજમાં ઉદ્ભવે? પ્રવર્તકના, કે આપણે કંપની સ્થાપીએ એવો વિચાર આવે, એ વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવશે। અને એ વિચાર ઉદ્ભવે કે સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા, એ પોતે કંપની સ્થાપવાનું વિચારશે। પહેલાં વિચાર આવશે એના મગજની અંદર કે કોઈ મગજની અંદર એવું સંશોધન રિસર્ચ, તો એને એ રિસર્ચને અમલમાં મૂકવું છે, કે કોઈ નવી પેદાશ બનાવી છે, નવી વસ્તુ બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવી છે, તો તે અંગે એના મગજની અંદર પહેલાં શું થશે? કંપની સ્થાપવાનો વિચાર આવશે, પહેલાં વિચાર આવશે, પછી માટે કહેવાય છે કે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન।
એટલે મગજમાં, માનસ એટલે મનની અંદર ઉદ્ભવેલો વિચાર છે, એટલે માનસ સંતાન કહેવામાં આવે છે. પ્રવર્તકે પહેલાં મગજની અંદર એના મગજમાં કંપની સ્થાપવાનો વિચાર ઉદ્ભવે છે. માટે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન, એટલે પ્રવર્તકના મનમાં ઉદ્ભવેલો વિચાર જ છે, એટલે એને માનસ સંતાન પ્રવર્તકનું કહેવામાં આવે છે. તો મિત્રો, બીજો તબક્કો છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તો એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. પ્રાથમિક તપાસ, તો પ્રાથમિક તપાસમાં આપણે કઈ કઈ બાબતોનો તપાસ કરી શકીએ? તો મિત્રો, ધંધાકીય એકમમાં કંપનીના પ્રવર્તકે કંપની સ્થાપવાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. પહેલાં તો એના મગજમાં જે વિચાર આવ્યો એને વ્યવહારુ એને ચકાસણી કરવી પડે અમલમાં મૂકતા પહેલાં. અને એ ધંધો આપણે કયા સ્થળે સ્થાપીશું, એ ધંધો સ્થાપીશું તો એની નફાકારકતા શું હશે, હરીફાઈ કેવી હશે, એવી પ્રાથમિક ચકાસણી કરવી પડે. પ્રવર્તકે મોટું મૂડીરોકાણ કરવાનું હોય છે એટલે પહેલાં પ્રાથમિક તપાસ પ્રવર્તકે કરવી જોઈએ. જો એમાં એને સંતોષ થાય તો વિગતવાર તપાસ કરવી જોઈએ. એ કોના આધારે? પ્રાથમિક તપાસના આધારે અથવા પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. એટલે ઊંડાણપૂર્વક તપાસ કરવી પડે. એમાં મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે. કે અમુક કંપની સ્થાપતા પહેલાં પ્રાથમિક તપાસમાં સ્થાન પસંદગી થઈ ગઈ, નફાકારકતા અનુકૂળ છે, પણ એને વિગતવાર તપાસ કરવી જોઈએ કે મૂડી ક્યાંથી મળશે, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સગવડ મળશે કેમ, એની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરવી પડે. હવે એમાં પણ સંતોષ થયો કે ના ભાઈ, વિગતવાર ચકાસણી કરી અને એમાં પ્રવર્તકને સંતોષ થયો, બધી બાબતો કે વાહન વ્યવહારની સુવિધા મળી રહે એમ છે, ત્યાર પછી કાચો માલ સરળતાથી મળી રહે છે, વસ્તુની માંગ પણ સારી છે, આ બધી બાબતો એને સંતોષ થાય તો તેને તરત જ આગળ એક પોઈન્ટ નંબર 3, સાધનોનું એકત્રીકરણ કરવું. એને વિચાર્યું કે હવે ઊંડાણપૂર્વક તપાસ કરી એમાં સંતોષ થયો એને, તો તરત જ પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે શું કરવું જોઈએ? એના માટે સાધનો ભેગા કરવા, એકત્રીકરણ, સાધનોનું એકત્રીકરણ કરવા વ્યવસ્થા કરવી પડે. એટલે કયા કયા સાધનોની જરૂર પડે કંપનીમાં? જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે એને શું કરવા પડે? કરારો કરવા પડે. જ્યાં જ્યાંથી મેળવવાના હોય એ પાર્ટીઓ જોડે એને શું કરવા પડે? કરારો કરવા પડે. હવે કરારો કરે તો નાણાકીય વ્યવસ્થાની જરૂર પડે. નંબર 4, નાણાકીય વ્યવસ્થા. તો નાણાકીય વ્યવસ્થા એટલે પૈસાની જરૂર, મૂડીની જરૂર. એ શા માટે જરૂર પડે? કે આપણે સાધનોનું એકત્રીકરણ કરવું છે. નંબર 3માં જોયું તો સાધનો અને મિલકત પણ છે, જમીન. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે શેની જરૂર પડે? મૂડીની. તે મૂડી ક્યાંથી લાવીશું અને કેવી રીતે મેળવીશું તે વિચારવામાં આવે છે. મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવીશું તે બાબત પણ પ્રવર્તકે વિચારવી પડે. અને જો નવી કંપની હોય તો શેરમૂડી દ્વારા મૂડી મેળવે છે. મિત્રો, આજે આપણે પ્રવર્તનનો તબક્કો વિશે ચર્ચા કરી. તો આ ચારે ચાર બાબતો વાંચી અને તૈયાર કરશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. 10 મિનિટ થઈ